પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ ચાલી રહ્યો છે. આ ગ્રંથમાં કેવળ ને કેવળ ભગવાનનો અદ્ભુત મહિમા સમજાવેલો છે. એક દ્રઢ સંકલ્પ મહારાજનો કે આ લોકમાં પધારી જીવાત્માઓને ભગવાનના ધામ સુધી પહોંચાડું, બસ આ જ સંકલ્પ છે. ગમે તેવા હોય, આ વખતે તો કોઈ ના પણ દોષ જોવા નથી. જે તે પ્રકારે મારા સંબંધમાં આવી જાય, અથવા તો મારા સાધુના સંબંધમાં આવી જાય, અથવા તો મારા ભગતના સંબંધમાં આવી જાય, તો પણ એનું કલ્યાણ કરો. આવડો દૃઢ સંકલ્પ કોણ કરે? આજે બીજા દેવતાઓ હોય, દેવી દેવતાઓ કોઈ પણ, એ પોતપોતાની રીતે પોતાના ઉપાસકોને સુખી કરતા હોય, પણ અહીંયા તો ઉપાસક હોય કે ન હોય, એ ભગવાનની ભજન ભક્તિ કરી હોય કે ન કરી હોય, બસ ભગવાન સાધુ ભક્ત એના યોગમાં આવી જાય એટલે એનું કલ્યાણ. આવી રીતે મહારાજે આ વખતે કલ્યાણનો દોર છૂટો મૂક્યો છે. ભક્તજનો, આ અવસર એવો છે કે ઘણી તપશ્ચર્યા પછી આવ્યો છે. અવસર આવે નહીં. બ્રહ્માને પણ ટાઈમ લાગી ગયો ખબર હે, બ્રહ્માને ભગવાનને બોલાવતો ટાઈમ લાગી ગયો. વર્ષો સુધી તપશ્ચર્યા કરી હતી હો બ્રહ્માજીએ, વર્ષો સુધી. હવે બ્રહ્માના એક દિવસ આપણે અહીંયા કેટલા વર્ષ થાય, ખગોળ ભૂગોળના વચનામૃતમાં તમને બધાની ખ્યાલ જ છે. આપણા અહીંયા 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય, ત્યાં બ્રહ્માનો ખાલી 24 કલાક થાય. કેટલા? 24 કલાક. આ તો ખાલી એક દિવસની ગણતરી કરી. એવી રીતે અઠવાડિયું, મહિનો, 2 મહિનો, 3 મહિના, 5, 6, 7, 8, 12 મહિનાનું એક વર્ષ થાય. તો એમ બ્રહ્મા વર્ષો સુધી તપશ્ચર્યા કરી ત્યાં ભગવાન એની ઉપર રાજી થયા અને કહ્યું કે અમારો લોકમાં પધારો. ત્યારે ભગવાન એને વરદાન આવ્યું, આપ્યું છે કે કાંઈ વાંધો નહીં, તમારા બ્રહ્માંડમાં અમે પધારશું. તો અત્યારે બ્રહ્માને 51મો વર્ષ ચાલુ છે અને આ સમયમાં ભગવાન પધાર્યા છે અને એ સમયમાં આપણે આવી ગયા, એમાં લાભ આપણો થઈ ગયો. આમ જગતમાં કહેવત છે ને, શેરડી વાહે એરંડો પાણી પીવે, એમ આપણું એવું થઈ ગયું છે. આમ તો ભગવાન જે તે સમય પધાર્યા, પણ એવા સમય એવા એવા યોગ થઈ ગયા ને, તો આપણે પણ આ અવસરમાં જન્મ મળી ગયો. હા, નહીં તો જન્મ તો કેટલાય ધરેરા, નથી ધરતા, કાઢ્યા દોડ્યાઓના પણ બાળકો જન્મેરા, તો એને આવો યોગ મળતો નથી. આ બહુ મોટે ભાગ્ય આવો યોગ આવે છે. આવી રીતે મહારાજે કલ્યાણના દોર છૂટા મૂક્યા છે, બસ જીવાત્મા મારા ધામમાં પહોંચે અને મારી મૂર્તિનું અદ્ભુત દિવ્ય સુખ એને આપું. સ્વામી કહે છે, એ રીતે અગણિતને તાર્યા પોતાને પ્રસંગ, તે પહોંચાડ્યા પરમ ધામમાં, સૌને કરી શુદ્ધ અંગ. આવી રીતે અગણિત જીવાત્માઓને પોતાના ધામમાં પહોંચાડ્યા છે. અગણિત, એની ગણતરી ન થઈ શકે. જે માર્ગ નરકમાં ગીચો ગીચ ભર્યો હતો, હવે એને એ માર્ગ ભગવાનના ધામનો ગીચો ગીચ ભર્યો છે. આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ વાંચશો ને તો એમાં વાત આવે કે દેવતાઓ છે, દેવતાઓ કે પછી બ્રહ્મા છે, શંકર છે, બધાએ
દિવ્ય રૂપે ભગવાનના દર્શન કરવા માટે ધામમાં જાય છે. હવે જ્યારે જાય ને ત્યારે ત્યાં બધાએ દેવતાઓ એકી સાથે દર્શન કરવાની ઉતાવળ કરે એટલે ભૂટકાય એકબીજામાં અને ગીચો ગીચ બધાએ. આમ તમને ખ્યાલ હે ને કે અભિષેક થાય ત્યારે હરિભક્તો કેમ દર્શનની પડાપડી કરતા હોય, ઓલા દર્શન કર્યા હોય ન કરે ને પાણીથી મોત પાછળ ધક્કા આવી ગયા, હાલ જવું આગળ એને ધક્કા મારી દીધો, ઓલો કે હજી દર્શન કરવા, દર્શન કરવા બદલે એ ભલે ચાલી રાખ્યું અને જાર્યો પણ પાછળ ધક્કો આવે એટલે એને આગળ એને જવું પડે. એવી ને એવી રીતે મહારાજના દર્શન કરવા માટે બ્રહ્મા શિવ ઇન્દ્રાદિક દેવતાઓ એવી પડાપડી કરે છે, એવી પડાપડી કરે છે અને લખાણું છે સ્પષ્ટ કે ઉપરા ઉપરી એકબીજો પડી જાય છે, નીચે કચરાઈ જાય, વરી હાથ જાલીને ઊભા કરે, વરી પડે, ઉપરા ઉપરી પડી જાય, દર્શન કરવાની આમ તાલાવેલી છે. એવી ને એવી રીતે અહીંયા જે માર્ગ નરકમાં ગીચો ગીચ ભર્યો તો હવે તેને તે માર્ગ ભગવાનના ધામમાં જવાનો ગીચો ગીચ ભર્યો છે. હું અનંત જીવોને પોતાના ધામમાં પહોંચાડેલા છે. કેવી રીતે? તો બધેને શુદ્ધ કરીને, હો વાસના માત્ર ટાળીને પોતાના ધામમાં તીડી ગયા છે. જે જે જનને જાણજો થયો શ્રીહરિને સંબંધ, તરત તે પ્રાણી તણા છૂટી ગયા ભવબંધ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જે જે કોઈ પણ જનને, કોઈ પણ જીવાત્માને ભગવાનનો સંબંધ કોઈ પણ રીતે થયો ને તો તે જીવાત્મા તરત જ એના જેટલા ભવબંધ છે એને છૂટાડી કરી અને ભગવાનના ધામની પ્રાપ્તિ કરી જાય છે. જેટલા સમયે રહેવાનું નક્કી હોય એટલા સમય રહે, પછી સીધા ભગવાનના ધામમાં, કેટલી મોટી વાત કહેવાય. ગમે તે રીતે બસ સંબંધ થવો જોઈએ. ભગવાનનું નામ લે તો એ રીતે સંબંધ, ભગવાનના મંદિરની સાફ સફાઈ કરે તો એ રીતે સંબંધ, સંતોના કીર્તનની કડી યાદ રહી જાય તો એ રીતે એનો સંબંધ, બધી રીતે સંબંધ. મંદિર બનતું હોય ને એમાં ક્યાંક સેવા તો એ રીતે સંબંધ. સંબંધ થયો ગમે તે રીતે ભગવાનનો ને સંતનો, એ સીધો ભગવાનના ધામમાં જાય છે. લો અત્યારે જેટલા હરિભક્તો અહીંયા સભામાં બેઠા છે ને બધા નક્કી ભગવાનના ધામમાં જાય, પણ પછી ભગવાનના ભગવાનના હાથની વાત કે કેવા કેવા લકાઈને કર્મ કર્યા છે, આ એનું ફળ પછી ભગવાન આપે. પણ એક ચોટ તો નક્કી થઈ કે ભગવાનના ધામમાં જવું છે, આ જન્મે કે બીજે જન્મે, પણ જવાનું એ નક્કી વાત છે. હવે 84 લાખમાં આ સભામાંથી કોઈ ન જાય, કોઈ નહીં, બાઈ કે ભાઈ કોઈ નહીં જાય. કંઠી પહેરી લીધી, આવા દિવ્ય બ્રહ્મનિષ્ઠ સંતો આગળની સભા છે, ભગવાનના દર્શન નિત્ય થાય છે, ભજન ભક્તિ કરી છે, પણ કેટલી આપણી તાલાવેલી છે, કેટલી ઉતાવળ છે ભગવાનના ભજન ભક્તિમાં એની પર આધારિત. ઓછી ભજન ભક્તિ હશે થોડુંક ટાઈમ લાગશે, વધારે ભજન ભક્તિ હશે તો આ ને આ જન્મે નીકળી જશે. ટ્રેનમાં તમે ટ્રાવેલિંગ કર્યું હશે, ટ્રેનમાં તો ઘણી વખત અહીંયાથી આપણે દિલ્હી જવું હોય તો ક્યારેક ટ્રેન ડાયરેક્ટ વાયા જયપુર થઈને નીકળી જાય ભુજથી, અને ક્યારેક એ નહીં ટ્રેન અહીંયાથી ભુજથી સીધી અમદાવાદ જાય ને પછી જયપુર જાય ને પછી દિલ્હી જાય, તો એ વાયા થઈને જાય છે, એનો ટાઈમ વધારે લાગે. એવી રીતે જો આપણે અહીંયા ભજન ભક્તિ ઓછું કરે તો વાયા થઈને જવું પડે, સ્વર્ગમાં જાય ને એ બદ્રિકાશ્રમમાં જવું પડે ને કસૂર્યલોકમાં જવું પડે ને શ્વેતદ્વીપ ધામમાં જવું પડે ને વાયા થઈને પછી જાય, એ રસ્તો લાંબો થઈ જાય, ટાઈમ વધારે લાગી જાય. એના કરતાં સીધું પ્લેન ઉપાડે તો એ સીધો ભગવાનના ધામમાં આને આ સમય પહોંચી જાય છે. એવી ને એવી રીતે ભક્તો જેમ વાત કરી તેમ કોઈ પણ રીતે સંબંધ થવો જોઈએ ભગવાનના બાબતમાં તો એ ભગવાનના ધામમાં નિશ્ચય પહોંચી જાય છે. ગોપીનાથજીનું મંદિર બનતું હતું ગઢડામાં, તો ત્યાં મહારાજ જાહેર કર્યું સભામાં કે કોઈ પણ ભગત
આ મંદિરના પાયામાં એક શેરનો પથ્થર નાખશે તો એનું અમે કલ્યાણ કરશું. લો, આવું જાહેર કર્યું ને ત્યાં જ ઊભો એક અબુ મિયાં એક શેરનો પથ્થર ઉપાડ્યો. સ્વામિનારાયણ, દેખલો એક શેર કા પથ્થર આપકે મંદિર મે હમ ડાલતે હૈ, અંતકાળ મે હમારા કુછ ખ્યાલ રખના. સ્વામિનારાયણ ભગવાન કે કાંઈ વાંધો, અનંતકાળ તમને તેડવા આવશો. લો, અને તેડવા આવ્યા. આમ તો એ શું કામ કર્યું? ભજન ભક્તિ કરી હતી એને? કાંઈ નથી કર્યું, કાંઈ નહીં, બસ એ એમને એમ પોતાનું જીવન જીવ્યા છે. પણ અંતકાળે ભગવાનને તેડવા તો જરૂર આવ્યા છે. કેટલા સંબંધ, કેટલી કેટલી વાતો કરીએ. એક હરિભગત મહારાજને માટે શેરડી મૂકી, પોતે વૃદ્ધ હતા, જઈ નહોતા શકતા. એટલે જે હરિભક્તો મહારાજના દર્શન ગઢડા આવતા હતા ને, તો તે હરિભગતને આપી કે આ બે શેરડીના સાંઠા છે એ તમે ભગવાનને મારા તરફથી અર્પણ કરજો. તો એ બે શેરડીના સાંઠા અર્પણ કર્યા. મહારાજ જમ્યા છે, મૂળજી બ્રહ્મચારી પણ જમ્યા, સભામાં બધેને પ્રસાદી વેચી. અંતકાળે મહારાજ એ શેરડીના બે સાંઠા લઈને એને તેડવા આવ્યા. હવે ઓલો શું કર્યું તું? કાંઈ નહોતું કર્યું, કાંઈ નહીં, પણ બે શેરડીના સાંઠા આપ્યા, સંબંધ થઈ ગયો, કલ્યાણ. એક વખત એવું બન્યું, આ કોઈ એક હરિભગત બીજું કાંઈ નહોતું કરેલું, સ્વામિનારાયણ ભગવાન છે આવો નિશ્ચય ખરો, અને ભગવાનને મળ્યા પણ ખરા. મહારાજને કહ્યું કે મહારાજ તમારા હાથે મને વર્તમાન ધરાવો, તમારા સાધુના હાથે નહીં. કે આ માને હઠ પકડ્યો. આમ તો ગામમાં બધા લોકો એને કહેતા, ભલામણ સાધુ આવેરા, આખું ગામ સત્સંગી થયું, આખું ગામ કંઠી બાંધીને તું કંઠી નથી બાંધતો એમ હાલે? તો એ આ કે એ બધી વાત રહેવા દો, હું કંઠી બાંધીશ તો સ્વામિનારાયણના હાથે જ કંઠી બાંધું, કે બીજાના હાથે કંઠી ન બાંધું. કે અરે પણ એ જ ભગવાનના સાધુ છે, એ ભલે હોય ને, પણ મને કંઠી બાંધવી ભગવાનના હાથે, બસ બીજી વાત નહીં. હા, એને એ આમ હઠ પકડી. સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, એના હાથે કંઠી બાંધી, પછી પૂછા કરી, આ ભગત સ્વામિનારાયણ મને હવે તમારી મેં કંઠી બાંધી, બીજું કાંઈ કરવાની જરૂર મને? બીજું કાંઈ? હાલો હાલો, બીજું કાંઈ ન કરજે, બસ સવારના પોરમાં તું પાણી લેજે, બસ. હા, પાણી લેજે સવારના પોરમાં. બહિર્ભૂમિ ગયા પછી ઝાડે ફરી આવવા પછી તું પાણી લેજે, સમજી ગયા તમે? હવે હા, બસ આટલું કરજે, બીજું કાંઈ ના કરજે. તો ભગવાનના હાથે કંઠી બાંધી અને ભગવાન જેમ કીધું પાણી લેવાનું એમ કર્યું એને, તો અંતકાળે ભગવાન એને તેડવાય પણ આવ્યા. આવા આવા ઇતિહાસો આપણા સંપ્રદાયમાં છે. હવે એક બાઈ મંદિરમાં સેવા કરે, ગ્રસ્ત બાઈ છે, બહુ વહેલે વાત, પણ પગાર લે, એક રૂપિયો પગાર લે. તે વખતે જૂના વખતમાં એક રૂપિયો તો ઘણો કહેવાય. મંદિરમાં સાફ સફાઈની સેવા કરે એટલે અંતકાળે એને ભગવાન તેડવા આવ્યા. તો ઓલી ડોસી કે સ્વામિનારાયણ હું તમારી સત્સંગી નહોતી, હું તો ખાલી તમારા મંદિરનો સાફ સફાઈ કરી. તો કે બસ અમારા મંદિરની સાફ સફાઈ કરીને તેડવા આવ્યા. અરે પણ મેં રૂપિયો લીધો તો સામે પગારમાં. તો કે ભલે રૂપિયો લીધો હોય પણ અમારા મંદિર હતું ને, હતું તો અમારું ને, સંબંધ થઈ ગયો ને. મંદિર કેનું છે? ભગવાનનું. આમ કોઈ પણ રીતે સંબંધ થઈ જાય તો ભગવાન એનું કલ્યાણ કરે છે. લો, એક બાઈને બ્રહ્માનંદ સ્વામીની કડી યાદ રહી ગયો, કીર્તનની કડી. બ્રહ્માનંદ સ્વામી પસાર થયા હશે, બાજુમાંથી એને કડી યાદ રહી ગઈ, રે સક પણ હરિવરનું સાચું બીજું સર્વેક્ષણ ભંગુર કાચું. બસ આ કડી યાદ રહી ગઈ, બાઈને ગમી ગઈ, અને વારે વારે આ કીર્તન બોલ કડી બોલ્યા કે બીજું ના આવડે, બીજી કડીઓ ના આવડે, આને આ કડી બોલ્યા કે રે સક પણ હરિવરનું સાચું બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું, રે સક પણ હરિવરનું સાચું બીજું સર્વે ક્ષણ ભંગુર કાચું. આમ સતત બોલ્યા જ કરે. અંતકાળે મહારાજને તેડવા આવ્યા.
ઓલી કે તમે કોણ? તો કે જેના સાથે તે લગ્ન કર્યા એ. અરે પણ મારો ધણી તો વેલે મરી ગયો, તમે કોણ? તમારી સાથે મેં ક્યારે લગ્ન કર્યા વરી? તો તું કીર્તનની કડી બોલતી ને અમારા સાધુની, એ રે સક પણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું, એ હરિવર અમે પોતે બીજા કોઈ નહીં લો. આમ કીધું ને પછી એને ધામમાં તેડી ગયા છે. તો આવી રીતે ભગવાન શ્રી હરે અનેક જીવાત્માનું કલ્યાણ કર્યું છે, એનો કોઈ પાર નહીં. જે તે પ્રકારે સંબંધમાં આવવા જોઈએ, બસ અતર આપે કેટલા હરિભક્તો, કેટલા ભક્તો વસ્ત્ર આપે, આભૂષણો આપે, ભોજન આપે, ગમે તે કંઈક ને કંઈક આપે, ભગવાનને સંબંધમાં આવી જાય તો એનું કલ્યાણ. સ્વામી કહે છે, અતિશય સામર્થી આ સમે વાવરતા ન કર્યો વિચાર. વિચાર કરો, આ સમે મહારાજ પોતાની સામર્થ્ય વાપરવામાં વિચાર જ ન કર્યો. બસ જેમ ભાવે તેમ વાપરો, બસ જીવાત્માનું કલ્યાણ કરો છૂટથી, એમાં કોઈ પ્રાબંધી નહીં, કોઈ લિમિટેશન નહીં, કોઈ એમ બાઉન્ડ્રી નહીં, બસ છૂટેથી વાપરો. કોઈ મોટા શેઠિયા હોય તમને કહે કે આજે તમને જેટલું ખપે એટલું લઈ લો, જેટલું ખપે, તમને કોઈ લિમિટ નથી, પછી તમે કેટલા રહ્યો કયો જોઈ, ગમે મંડી પડો લો આદુ ખાઈને, એ કાઢવા જ મંડી પડો, હોય કે ન હોય. એમ ભગવાન આજે પોતાની સામર્થ્ય એવી છૂટી મૂકી છે, એનું કોઈ લિમિટેશન રાખ્યું જ નથી, બસ છૂટી કરો. કોઈ પણ વિચાર નથી કર્યો, બસ જીવાત્માનું કલ્યાણ. ઉદાર મને આવ્યા જન તારવા જગ આધાર, સુખ નિધિ સહજાનંદજી કીધી જાણી ઉમંગ. અનંત જી ઉધારિયા એમ પોતાને પ્રસંગ. સ્વામી કહે છે કે આ અવસરે ભગવાન શ્રીહરિ ઉદાર મને આવ્યા છે, અનેક જીવાત્માને પોતાના ધામમાં તેડી જવા છે, તે ભગવાન શ્રીહરિ સુખના નિધિ છે, તમામ સુખ એ ભગવાનના ચરણમાં ભગવાનની મૂર્તિમાં રહેલો છે, લો તમામ સુખ, હવે એનો કોઈ પાર નથી. હવે જ્યારે અહીંયાથી જીવાત્મા દેહ ત્યાગ કરે છે ત્યારે બધાએ લોકમાંથી પસાર થતો 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 જાય છે. અષ્ટ સિદ્ધિ નવનિધિ એને પણ પાર કરી ગયો, અક્ષરધામમાં પહોંચી ગયો. પણ હવે અક્ષરધામનું સુખ એવડું મોટું છે, એવડું મોટું છે ને આશ્ચર્ય, આવડું બધું સુખ, એવું અદ્ભુત દિવ્ય સુખ, હવે એનો માપ ન લઈ શકાય. માની લો કે એ સુખનો દરિયો, આનંદનો દરિયો ત્યાં ઝીલે છે, અને મુક્તો પણ એ આનંદના દરિયામાં ઝીલી અને અનંત સુખ ભોગવે છે. હવે એ આવડું બધું સુખ એ ભગવાનના એક અંગમાંથી નીકળે છે, તો સંપૂર્ણ ભગવાનની મૂર્તિમાં કેટલું સુખ હશે, એની તો કોઈ સીમા જ નહીં. હો આવડું દિવ્ય ભગવાનનું સુખ, એટલા માટે કહે છે કે તે ભગવાન સુખના નિધિ સહજાનંદ સ્વામી પોતે અનંત જીવાત્માનું કલ્યાણને કરવા માટે આ અવસરે ઉદાર મને પધાર્યા છે અને પોતાના પ્રસંગે કલ્યાણ પણ કર્યું છે. મોટો પરતાપ મૂર્તિ તણો, કયો થોડો ને રહી ગયો ગણો. શું કહે છે? એ ભગવાનનો મૂર્તિનો પ્રતાપ થોડો કયો છે અને ઘણો રહી ગયો. એ કેટલો કેવો? સ્વામી પોતે જ આગળ વાત કરી ગયા ને કે મારી અલ્પબુદ્ધિએ હું આ અણમાપનો હું થોડોક માપ લેવા જાઉં છું. હા, તો એ હવે માપ કેમ લઈ શકે, વિચાર કરો. તો એવા ભગવાનનો મોટો પ્રતાપ
થોડો કયો છે પણ ઘણો રહી ગયો છે. અને ભગવાનની સાથે જે કોઈ મુક્તો આવેલા હતા, સંતો ભક્તો, એના દ્વારા પણ ભગવાન શ્રી હરિએ કલ્યાણ કર્યું છે અને એના દ્વારા પણ અનંત જીવાત્મા ભગવાનના ધામમાં પહોંચી ગયા છે. વાલેરો વરુની વાત આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામી અને ચાર પાંચ સંતો બધાએ વિચરણ કરતા હતા. એમાં ગુણાતીતાનંદ સ્વામી સંત મંડળ થોડોક માર્ગ ભૂલી ગયા અને એવી જગ્યામાં પહોંચી ગયા કે જ્યાં વાલેરો વરુ અને એની આખી ટીમ મોટે ભાગે એ લૂંટફાટ કરતી હોય. હવે વાલેરો વરુ પોતે નહીં પણ એના બીજા ચાર બીજા માળી કરીને આપણા સંતોને પકડ્યા. ઓ મહાત્માજી, ઊભા રહેજો, ક્યાંય જવું નથી. નાના નાના ચાર સંતો હતા ને બધા ડરી ગયા. ગુણાતીતાનંદ સ્વામી ડર્યા નહીં. અને પછી ગુણાતીતાનંદ સ્વામી કે આપણે પાસે કોઈ છે તો નહીં, એટલે બીવાની કાંઈ જરૂર તો નથી. એટલે ઓલા ચાર જણા આવ્યા, ક્યાં જાઓ કે અહીંયા શા માટે આવ્યા? તો કે જાવું તો હતું પણ રસ્તો ભૂલાઈ ગયો છે, બીજે ગામ જવું છે. હવે બીજે ક્યાંય નહીં કે હવે તમને લૂંટવા છે. સંતોની તપાસણી કરીઓ પણ સંતો પાસે તો કાંઈ મળ્યું નહીં. ચાલો અમારા સરદાર પાસે. સંતો પૂછા કરે, તમારો સરદાર કોણ? તો કે વાલેરો વરુ. અને નાના સંતો ધ્રુજ્યા કે આ વાલેરો વરુ એ તો ધાડપાડો છે, મારી નાખે માણસોને. પછી તો હવે જોરે સંતોને તેડી ગયા છો. ઓકને થયું એવું કે વાલેરો વરુ દૂરથી પોતાની બંદૂકમાં એક આમ નજર કરીને જોયે છે, કોણ આવે છે મારી નાખું. પણ જ્યાં જોવે તો મહાત્માજી દેખાણો, બંદૂક પડી ગઈ એના હાથમાંથી. સંતો નજીક આવ્યા. આ વાલેરો વરુ કોઈની સામે હાથ ન જોડે, પણ અહીંયા આજે આ ગુણાતીતાનંદ સ્વામીને સંતોને જોઈને હાથ જોડાઈ ગયા, પગે લાગી ગયો, નીચે પડી ગયો એવી એની દશા થઈ ગઈ. પોતે અંતરમાં આશ્ચર્ય પામી ગયો, કોઈ દિવસ ન થાય પણ મારી સાથે આવું કેમ થાય રૂ. પછી આમ ક્રોધેથી બોલ્યો, મહાત્માજી અહીંયા શા માટે આવ્યા તમે? તો કે તમારા માણસો તેડી આવ્યા એટલે આવ્યા. હવે જ્યારે આ વાલેરો વરુ કાંઈ પણ પ્રશ્ન પૂછે, ક્રોધે કરીને પ્રશ્ન પૂછે, પણ સંતો બિલકુલ શાંત સ્વભાવે જવાબ આપે છે. ઘણી બધી વાતો થઈ. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભલામણ, થોડુંક તો વિચાર કર, તારા પેટને અર્થે કેટલા કેટલા બીજા નિર્દોષ માણસોને મારી નાખ્યા છે. આ બાજુનું ગામ ત્યાં ગરીબ લોકોને તે કેટલા પીડ્યા છે. ગરીબ લોકોને કાંઈ લેવા દેવા તારી સાથે કાંઈ ન હોય, એ લોકો તારું કાંઈ બગાડ્યું? કાંઈ બગાડ્યું તારું? કાંઈ નથી બગાડ્યું, છતાંય પણ તેને તું કેટલા હેરાન કર્યા છે. નાના બાળકોને તું મારી નાખે, જાન જાતિ હોય જાનને લૂંટે એમાં તું વર રાજાને મારી નાખે, તો ઓલી કન્યાનું શું બિચાડીનું? કાંઈ દોષ ખરો એનો? કાંઈ નાના નાના બાળકો હોય પણ એના મા બાપને મારી નાખે તો નાના બાળકોનું કોણ? આમ ગુણાતીતાનંદ સ્વામી એને ખૂબ સમજાવ્યા. અને પછી ઓલો વાલેરો વરુ આમ ધ્રુજી ગયા છે કે હવે હવે શું થશે. સ્વામી પૂછા કરી, તું આ રસ્તે કેમ ચડી ગયો બોલ? વાલેરો વરુ કહે છે કે સ્વામી, મારો ભાઈ સીધી વરુ એ મારી સંપત્તિ અડધી લઈ લીધી છે, અડધો ભાગ મને દીધો નહીં. નક્કી થયેલો હતો કે અડધો ભાગ મારા ભાગમાં આવશે અને અડધો ભાગ મારા ભાઈના ભાગમાં જશે, પણ એ મારો ભાઈ મને અડધો ભાગ દીધો જ નહીં, લઈ લીધો. મેં ઘણી સમજૂતી કરવાની કોશિશ કરી, ઘણી મહેનત કરી, પણ કોઈ હિસાબે મારો ભાઈ સીધી માન્યો જ નહીં ને. એટલે તે દિવસથી નક્કી કર્યું કે દુનિયામાં લોકો બધા આવા જ છે, એટલે હવે આપણે ધાડપડું થાય તો આપની સામે નમે અને બધા બીવે
અને પોતાનું ધન આપે, નહીં તો જો આમ સીધા સીધા થવા જાય તો આપણે જ સામે કાચા કાચા ખાઈ જાય એવું છે. એટલે એટલા માટે મેં આવો માર્ગ લીધો છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે કે જો તારો ભાઈ સીધી વરુ તોને તારી અડધી સંપત્તિ આપી દે તો તું પાછો આવો ખોટો માર્ગ છોડી દે. પણ અહીંયા વાલેરો વરો કહે છે કે સ્વામી ક્યાંથી આપે, આ વર્ષો નીકળી ગયા, વર્ષોય બધી પચાવી લીધી મારી સંપત્તિ બધી, હવે ક્યાંથી આપે? અને એને આપવાની કાંઈ નીતિ પણ નથી હો, વિચારે પણ નથી, એવો હરામી છે મારો ભાઈ. પણ સ્વામી કહે છે કદાચિત આપી દે તો તું પાછો એ માર્ગ છોડી દે. તો કે હા છોડી દો. સ્વામી કહે છે કે સાતમે દિવસે તારો ભાઈ સામેથી આવી અને તારી સંપત્તિ આપવાની સમજૂતી કરશે. બહુ સરસ, કાંઈ વાંધો નહીં. ભાવે આ વાલેરા વરુ એટલો અભણ ને સાત દિવસની ગણતરી કરતા ના આવડે. સ્વામી હવે મારે સાત દિવસ ગણવા કેમ, ખબર કેમ પડે આજે પહેલો દિવસ નીકળી ગયો, બીજો દિવસ નીકળી ગયો, ખબર કેમ પડે મને ગણતરી કરતા નથી આવડતી? એટલે સ્વામી કહ્યું કે એક દોરી લાવ. દોરી દોરી લાવ્યા ને એમાં સાત ગાંઠ સ્વામી પોતે જાતે વારી અને કહ્યું કે જો સૂરજ ઉગે એટલે તોને આ એક ગાંઠ ખોલવાની, બીજે દિવસ સૂરજ ઉગે એટલે બીજી ગાંઠ ખોલવાની, એમ કરતાં છેલ્લી ગાંઠ ખોલી જશે તારો ભાઈ સામેથી આવશે. તો વાલેરો વારું કહે કે સ્વામી આજે તો પહેલો દિવસ થઈ ગયો ને, આજે તો સૂરજ ઉગી ગયો. તો સ્વામી કહે છે કે લે કે આજે મારા હાથે પહેલી ગાંઠ હું ખોલી આપું. લો સ્વામી પોતે પહેલી ગાંઠ ખોલી. હવે બાકીની છ છે એ તું ખોલજે. ભલે, સંતો નીકળવાની તૈયારી કરી. પણ ઓલો વાલેરો વરુ કે સ્વામી સ્વામી ઉભારો, કે તમે જાઓ તો છો પણ હવે મારો ભાઈ આવી જાય, બધું સમજૂતી થઈ જાય, પછી મને તમારે ગોતવા ક્યાં? તો કે હું મોટે ભાગે જૂનાગઢમાં રહું છું, ત્યાં આવજે. જૂનાગઢનું મંદિર છે ત્યાં આવજે. ભલે, કાંઈ વાંધો નહીં, ત્યાં આવીશ. આમ દિવસો જતા ગાંઠ ખોલતા ગયા. સાતમો દિવસ થયો છે, ભાઈ સામેથી સમાચાર મોકલ્યા કે અહીંયા સંપત્તિની સમજૂતી કરવા માટે તમે આવો. અને વાલેરો વરુ એવા સમયે ગયા છે, બધી સમજૂતી કરી. એના ભાગમાં તે વખતે 7,000 રૂપિયા આપ્યા. 7,000 રૂપિયા આવ્યા, એમાંથી 2,000 રૂપિયા લઈને તરત જ વાલેરો વરુ અને આખી એની ટીમ સીધા જૂનાગઢ ઘોડેસવાર થઈને આવ્યા. અને જ્યારે મંદિરમાં પ્રવેશ કર્યો, થોડાક મંદિરમાં અંદર આવ્યા, ગુણાતીતાનંદ સ્વામી સભામંડપમાં બેઠા હતા અને એમ કહ્યું, ઓ સંતોને, ઓહો હો, જુઓ કે વાલેરો વરુ જે બીજાને બાંધનારો હતો પોતે આજે બંધાઈને આવી ગયો, સંતો સ્વાગત કરવાનું. એટલે સંતો ગયા છે, બધાએ આ વાલેરો વરુ આખી ટીમ બધીનું સ્વાગત કર્યું. આ વાલેરો વરુ આવીને સ્વામી પાસે દંડવત કરીને રોઈ પડ્યો, ખૂબ રોયા છે. અને 2,000ની આખી જે મોટી કોથરી હતી ને રૂપિયાની, સ્વામીના ચરણમાં સમર્પિત કરી. સ્વામી આ તમારા આશીર્વાદથી આ મારું કામ પૂરું થયું. પછી મંદિરમાં એને અર્પણ કરી દીધા છે. 4-5 દિવસ સ્વામીએ એને રોક્યા છે અને પછી સત્સંગ કરાવ્યો. ખૂબ એને ભગવાનનો મહિમા એટલો અદ્ભુત એને આપ્યો છે. પછી વાલેરો વરુ નીકળવાની તૈયારી કરી છે, પણ વાલેરો વરુ વિચાર આવ્યો કે આટલો ટાઈમ અહીંયા રહ્યો અને સ્વામી મારું આટલું બધું કામ કર્યું તો નામ તો પૂછવાનું ભૂલાઈ જ ગયું મારકને. હજી સ્વામી તમારું નામ શું? કે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ જગતમાં લોકો મને ગુણાતીતાનંદ સ્વામી તરીકે ઓળખે છે. પછી તો વાલેરો વરુ ઘરે ગયા છે, ખૂબ સત્સંગ કર્યો છે. કહેવાય છે કે અંતકાળે ભગવાનના ધામમાં ગયા છે, મહારાજ એને તેડવા આવ્યા છે, ગુણાતીતાનંદ સ્વામી એને તેડવા આવ્યા છે. એટલે સાધુના યોગે કોઈ પણ રીતે જો એ સંબંધ થઈ જાય, સાધુનો પણ સંબંધ,
તો એનું પણ કલ્યાણ થઈ જાય છે. અભેંસી દરબારેની વાત પણ પ્રસિદ્ધ છે, શું કરતા એ ચકલીની જીભો કાઢી કાઢીને જમતા, એવી એવી સ્થિતિ હતી. પણ ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવી ગયા તો કેવા મોટા સત્સંગી થઈ ગયા છે. એ ભગવાનના ધામમાં 6-6 કલાક સુધી ધ્યાન કરે અને અંતે ભગવાનના ધામમાં ગયા છે. રૂડિયો રખડો એ બ્રહ્માનંદ સ્વામીના યોગમાં આવી ગયા. એ તો આખા શરીરમાં રોગ ખડબડતો તો જીવડા ખદબદતા હતા, એ બધાએ જીવડા બધો રોગ સ્વામીની કૃપાથી નીકળી ગયો. સીધા વડતાલ આવ્યા છે, મંદિરનું કામ કરે, લો મોટા મોટા પથ્થરો નીચેથી લઈને ઉપર લઈ જાય. અને કંઠ સારો હતો બ્રહ્માનંદ સ્વામી, જે કીર્તન બોલે ને એ કીર્તન બધાએ આ રૂડિયો રખડું બોલે. મહારાજ આવ્યા અને બ્રહ્માનંદ સ્વામી આ રૂડિયો રખડુંનો હાથ ઝાલીને આગળ કર્યો, મહારાજ આગળ કીર્તન બોલે જલ્દી. હા, એટલે પછી કીર્તન બોલ્યું અને મહારાજ પોતાના કંઠમાંથી હાર ઉતારી અને એ રૂડિયો રખડુંને પહેરાવી દીધો. રૂડિયા, જ્યાં હું ત્યાં તું. વિચાર કરો કેવા હતા એ પહેલા, આમ તો જોબન પગીનો મિત્ર થતા હતો, ધાડ પાડું હતા બધાએ, પણ મહારાજને કેવું પડ્યું, જ્યાં હું ત્યાં તું. તો વિચાર કરીએ એ એક સાધુના યોગે કલ્યાણ થતું હોય તો ભગવાનના યોગે શું કલ્યાણ ન થાય? અરે સાધુના યોગે કલ્યાણ થાય, પાર્ષદોના યોગે કલ્યાણ થાય છે, ભક્તોના યોગે પણ કલ્યાણ થાય છે. એકવાર મૂળજી બ્રહ્મચારી કંઈક કામ પ્રસંગે બારે ગયા હશે, પછી રિટર્ન વર્તા હતા ને ત્યારે એક સરસ મજાનો ફૂલનો છોડ રસ્તામાં જોયો, બિલકુલ એમને એમ પડ્યો તો એનો કોઈ માલિક નહીં, એટલે એ છોડને પૂછા કરી, ગુલાબનું સરસ મજાનું છોડ ઝાડ પૂછા કરી, તારું ફૂલ તું ભગવાનને અર્પણ કરવા તૈયાર છે? આમ ઝાડવાને પૂછા કરવી, લો હવે ઝાડવું શું બોલે, તારું ફૂલ ભગવાનને અર્પણ કરવા તૈયાર છે? તો ઝાડવું બોલવામાં ઇશારામાં આમ થોડુંક વાઇબ્રેટ થયો, બોલ્યું તો કાંઈ નહીં, આમ થોડુંક આમ ડગ્યું, એટલે ઓને એમ થઈ ગયું કે હા હા પાડે છે, મૂળજી બ્રહ્મચારી થઈ ગયું હા પાડે છે. ફૂલ લીધું, આવ્યા છે, હાર બનાવ્યા, મહારાજને પહેરાવ્યા. મહારાજ પૂછા કરી કે આ ફૂલ ક્યાંથી આવ્યા? રસ્તા મેં ખાવ એમને ધણી વિનાનું ઝાડ પડ્યું હતું ગુલાબનું, તોડી આવો ફૂલ અને હાર બનીને તમને પહેરાવ્યો, બહુ સરસ. હવે એનું એને વર્તમાન ધરાવ્યા ઝાડને, એનું કલ્યાણ કર્યું કે એમને એમ લઈ આવવા? તો એ તો કાંઈ નથી કર્યું, ગયા પાછા ઝાડવાને, ઝાડવા પાસે જઈને કે વર્તમાન ધારવા તૈયાર છે, ભગવાનના ધામમાં જવું છે તો ને, આમ પૂજા કરી. તરત જ ઝાડવા જાણે હા પાડે છે ને વરી આમ ડગ્યું, હા હા આમ ડગ્યો. ને પછી એવા સમયે મૂળજી બ્રહ્મચારીએ વર્તમાન ધરાવ્યા અને સીધા પછી ઉતારે આવ્યા છે ને આ બાજુ એ ઝાડવાનો મોક્ષ થયો છે. એટલે ભક્તો આવી રીતે તો ભગવાનના યોગમાં, સાધુના યોગમાં, પાર્ષદાના યોગમાં કોઈ પણ આવી જાય છે તો એનું કલ્યાણ થઈ જાય છે. અને જ્યાં જ્યાં સંતોની મંડળી ફરી છે ત્યાં ત્યાં સંતોએ બહુ સરસ ભગવાનની વાતો કરી છે અને એ બધી વાતો ભક્તો સાંભળી અને એ વાતોને પોતાના હૈયામાં લીધી છે. ત્યાર પછી તે બધાએ ભક્તો નિયમ ધારણ કર્યા કે આજ પછી વ્યસન જીવનમાં જોઈને ભજન ભક્તિના નિયમ લીધા છે, મન સ્થિર કરવાનું, પૂજા પાઠ કરવાના નિયમ લીધા છે અને એમ વડે કરીને અનેક જીવાત્માઓ ભગવાનના ધામમાં ગયા છે. સંતો કેવી રીતે મહેનત કરતા, વાડીએ વાડીએ જતા, ઓલા ખેતરમાં કામ કરતા હોય ને એની સાથે સાથે હાલતા હોય અને એને સત્સંગ કરાવે, ચાલતા ચાલતા લો એમ સત્સંગ કરાવ્યો. એકવાર રાઘવાનંદ સ્વામી આપણા સંપ્રદાયમાં થઈ ગયા છે, યમ તગડા કહેવાય રાઘવાનંદ સ્વામી. તો એ ખેડૂતને સત્સંગ કરાવ્યો અને કહ્યું કે તમે આ
ભજન ભક્તિ કરો. ઓલો ખેડૂત કે સ્વામી અમારા પાસે ટાઈમ ન હોય સત્સંગ કરવાનો, બીજું કાંઈ નહીં, કંઠી ધારણ કરો તમે કંઠી. તો ઓલો ખેડૂત કે કાંઈ વાંધો નહીં કંઠી ધારણ કરું, પણ જે તે વખતે મારી કંઠી તૂટી તેની તમને તેડવા આવવાનું નક્કી, આ શરત આપો, આ વરદાન આપો તો હું કંઠી પહેરું. રાઘવાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં, આ તમને કંઠી પહેરાવી, જે દી તૂટે તેડી ભગવાનને તેડીને અમને તમને તેડવા આવશું. કંઠી બાંધી છે, લો ખેતરમાં કામ કરે છે, વર્ષો નીકળી ગયા, પછી એક દિવસ કંઠી તૂટી પડી હો આ ખેડૂતની. એટલે ખેડૂત તરત જ પોતાના દીકરાને કીધું, દીકરા હું જાઉં છું ઘરે, તું પણ ચાલ, મારા ગુરુ રાઘવાનંદ સ્વામી ભગવાનને લઈને તેડવા આવે રહ્યા હમણાં ને હમણાં. ઓલો દીકરો કહે કે બાપુજી તમારું શરીર એકદમ એકદમ વ્યસ્ત છે, આમ એકદમ સારું છે, સ્વસ્થ છે, છતાંય તમે એમ કહો છો તમને અત્યારે ધામમાં જવું છે. અરે પણ મારા ગુરુ રાઘવાનંદ સ્વામી મને વરદાન આપી ગયા છે કે જે તે વખતે કંઠી તૂટી પડે તેની મને તેડવા આવશે. મારી કંઠી તૂટી પડી આજે, ક્યાંક કામ કરતા હશે, ખોત લાગી, ક્યાંક અટકી રહી હશે કંઠી, તો તૂટી પડી. આ બસ હવે મારા ગુરુ તેડવા આવશે મને. ઘરે ગયા છે, પોતે નાયા ધોયા, પવિત્ર થઈ ગયા, પલાઠી વાળીને બેઠા છે, ધૂન કરે છે, ને રાઘવાનંદ સ્વામી મહારાજને લઈને તે પહોંચ્યા અને ભગતને બોલાવ્યા, હાલ જો તૈયાર થઈ જાઓ. તૈયાર જ બેઠા હતા, દીકરો આશ્ચર્ય પામી ગયો. એટલે કહેવાની વાત એ છે, અહીંયા સ્વામી કહે છે કે જ્યાં જ્યાં ફરી મુક્તની મંડળી, કરી વાત જે જને સાંભળી, સુણી વાત લાગી હતી સારી, તે તો હે તે લીધી હૈયે ધારી, પછી નિયમ ધારી નકી મને. ઓ શું કહે છે, નિયમ ધાર્યા એને. હવે આને નિયમ લીધું તું કંઠી પહેરવી. આ રહ્યા જે જે જન વચને, તે તો તન તજ જેહ વારે, આવે નાથ તેડવાને ત્યારે. અને ભગવાન તેને તે સમય તેડવા આવે છે. લો વળી સ્વામી કહે છે, વળી જેણે આપ્યો અન્ના જડ રે, કંદા મૂળ પાન ફૂલા ફળ રે, એહ આપનાર જેહ જન રે, જાય ધામ મથાય પાવન રે. વળી કોઈ પણ સંતને અન્ન આપ્યું હોય, સંતને જળ આપ્યું હોય, અથવા તો કાંઈ પણ જમવાનું કંદ મૂળ પાન ફૂલ જે કાંઈ હોય એ સંતને અર્પણ કરે, તો તે જીવાત્મા ભગવાનના ધામમાં જાય છે. ભાવે કે કુભાવે, અર્પણ કર્યું એટલે પછી એના યોગે કરીને એનું હૃદય છે ચોખ્ખું થઈ જાય છે, ભગવાનના ધામમાં જાય છે. એક વાણીઓ ભાજીની, ભાજીના ડીટિયા સંતો પર ઘા કર્યા હો. આ સંતો વારે વારે ભિક્ષા માંગવા જાય તો એને કંટાળો આવે કે રોજ રોજ માંગવા આવે અહીંયા. એટલે ભાજીને ડીટે કરે ઘા કે લઈ જાઓ માં અમારા તરફથી ભિક્ષા. સંતો આવી કરીને ભાજીના ડીટિયાની ચટણી બનાવી, ભગવાનને જમાડ્યા, સંતો પણ જમ્યા. આ બાજુલાનું હૃદય ફરી ગયું, હૃદયમાં બદલાવ આવી ગયો, સત્સંગી થઈ ગયો, પસ્તાવો થયો, સંતો પાસે ક્ષમા માગે છે, હો મારી ભૂલ થઈ ગઈ મોટી. અને પછી તો સારી રસોઈ આપી એને, હો આ પાકા પાકી રસોઈ એ બધી સારી રીતે આપી છે. કહેવાનું એમ છે કે અંતે એ પછી ભગવાનના ધામમાં ગયેલો છે. હો કોઈ પણ રીતે સંબંધમાં આવવા જોઈએ. નિત્યાનંદ સ્વામી એક બકરીનું દૂધ પીધું, બીમાર થઈ ગયા હતા સ્વામી, બકરીનું દૂધ પીધું, તો એ બકરીનું કલ્યાણ. અને એ અંતે બકરીને પણ પોતાના ધામમાં તેડી ગયા છે. લો આવી રીતે શ્રીહરિએ અનેક જીવાત્માનું કલ્યાણ કર્યું છે. વળી કોઈ પણ સંતો આગળ હાથ જોડે તો પણ એ જીવાત્માનું કલ્યાણ થઈ જાય છે. લો બસ હાથ જોડે, હવે
આ સંત કોઈ મોટા છે એવું માની કરીને સંત આગળ હાથ જોડે તો ભગવાન એનું કલ્યાણ કરે છે. ઓહો, આ જીવાત્મા મારા સંત આગળ હાથ જોડેલા છે. કોઈ પણ આ સંતની વાત શ્રદ્ધાથી સાંભળે તો તેના કારણે જીવાત્માને પોતાના ધામમાં તેડી જાય છે. વળી કોઈ પણ સંતને સંતાપે હેરાન કરતા હોય, કોઈ પણ હેરાન કરતા હોય સંતોને, આવા નિર્માની સંતો, તો એને આ ભીડામાંથી દૂર કરે અને પોતે ત્યાં વચ્ચે પડે ને સંતનો પક્ષ લે તો એ પક્ષને કારણે ભગવાન એનું કલ્યાણ કરે છે. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીની વાત આપણે સાંભળી છે કે સંતો જ્યારે ગામડા વિચરણ કરે છે, કોઈ આવીને પકડ્યા એને, તમારા નાક ને કાન બે કાપી નાખું કે અમારા ગામમાં તમે આવો કે અમારા શિષ્યોને તમે તમારા તરફ લઈ લ્યો છો. આવી રીતે સંતોને પકડ્યા છે, નાક કાન કપવાની તૈયારી કરીને તલવારની ધાર પણ કરે છે. બહારેથી બીજો કોઈ પસાર થયો, થઈ ગયો કે આ નિર્દોષ સંતોને આમ હેરાન કરે, નાક કાન કાપે, એટલે એને નક્કી કર્યું કે આ સંતોને છોડાવવા. એટલે ઓલાને કહ્યું કે જો કે સાધુ બે તું છે એક, અને જો તું એને મારવા જઈશ ને સાધુ બે જણા તોને પકડી લેશે, તોને સામે માર મારશે, કે મને આવા દે, બે જણા ભેળા થઈને નાક કાન કાપી. એટલે ઓલાને એમ થઈ કે વાત સાચી છે. અંદર આવ્યા અને જેમ દરવાજો ખોલ્યો અંદર આવ્યા અને ઓલાને સામે માર માર્યો છે. નિર્દોષ સાધુને શું કામ તું પકડ્યા છે, છોડે ને. ઓલાને માર માર્યો છે ને સંતોને છૂટા કર્યા. એમ કહેવાય છે કે અંતે એનું કલ્યાણ પણ થયેલું છે. એટલા માટે આવા નિર્દોષ સંતોનો પક્ષ રાખનાર કોઈ પણ હોય તો તેનું અંતે કલ્યાણ થાય છે. વળી ખાતા પીતા સંત જોઈ રે, કીધો ગુણ કે આવાના કોઈ રે, જોઈ વર્તવો ને વળી વેશ રે, સુણી સારો લાગ્યો ઉપદેશ રે. વળી આ સંતોને જમતા જોઈ જાઓ, જમતા હોય પત્તરમાં જમે, બધું મિક્સ કરીને જમતા હોય, પાણી પણ એમાં મિક્સ કરેલું હોય, આવી રીતે જમતા હોય ને ગુણ ગ્રહણ કરે, ઓ હો હો હો, આ સંતોની રીત તો ન્યારી, જગતમાં ના મળે, હે, આ તો સંતો બિલકુલ નિસ્વાદી છે. આવી રીતે ગુણ ગ્રહણ કરતા હોય ને તો એનું પણ કલ્યાણ. કોઈ પણ સંતનું વર્તન જોઈને ગુણ ગ્રહણ કરે, ઓ આવા નિર્દોષ સંત, કેટલું એનું વર્તન સારું છે. ચાલવામાં સાધુતા છે, બોલવામાં સાધુતા છે, જોવામાં સાધુતા, સાંભળવામાં સાધુતા, બોલવામાં સાધુતા, બધેમાં સંપૂર્ણ સાધુતા ભરી છે. આવો ગુણ ગ્રહણ કરે ને તો પણ એનું કલ્યાણ થઈ જાય. આવા મોટા સંતો જો આવા આગલી પંક્તિમાં બેઠા છે, આવા મોટા બધાએ સંતો, આમાં નાના સંતો પણ બેઠા હશે, બધાએ લાગે છે શરીરથી નાના, મોટા સંતો ભલે શરીરથી મોટા હશે પણ આવા બધાએ સંતોનું વર્તન જોઈને ગુણ ગ્રહણ, ઓ હો હો, કેટલા સંતો સારા. જીવનમાં ભગવાન સિવાય બીજી કાંઈ વાતો નહીં. જો આ મુકુંજીયન સ્વામી બેઠા છે, બહુ વડીલ સંત છે, ને એની પાસે જ્યારે બેસીએ ને ત્યારે ભગવાન સિવાય બીજી કાંઈ વાતો જ નહીં. તમે બધા અનુભવ કરી હશે, જ્યારે બપોર પછી જે હરિભક્તો આવે છે 4 વાગે આપણી કથા ચાલુ થાય, એનાથી પહેલાં હરિભક્તો બધા સ્વામી પાસે બેસે તો જગતની એકે વાતો થાય રહી, એકે નહીં, સ્વામી પાસે ભગવાનની લીલાની વાતો હોય. તો આવા સંત એને બીજું કાંઈ ખપતું જ નથી, લો ભગવાન સિવાય, તો એવું ગુણ ગ્રહણ કરે. હવે બધા સંતો બેઠા છે, જો ધર્મીવારી સ્વામી વાડીનું સેવા કરે, પ્રભુ વલ્લભ સ્વામી અહીંયા રહી કરીને શાક સુધારવાની સેવા, મેવો સુધારવાની સેવા, આવી સેવા કરતો ગુણ ગ્રહણ કરો. ઓહો, આવા સંતો સતત સેવા કરે છે, લો ગુણ ગ્રહણ કરે ને તોય પણ કલ્યાણ થઈ જાય આપણું. હવે નાના સંતોની કેટલી વાતો કરવી, આવા સંતો ભજન કરે છે, ધ્યાન કરે છે, સેવાઓ કરે છે, એ કેટલી સેવાઓ, તો એનું ગુણ ગ્રહણ કરે ને તોય પણ કલ્યાણ. મારા સાધુ છે ને,
ભગવાન શું વિચાર કરે, મારા સાધુ છે ને, મારા સાધુ જાણીને ગુણ ગ્રહણ કરે ને કલ્યાણ. એક વખત એવું બની પણ ગયું છે, આ સંતો, બે સંતો ગામડે વિચરણ કરવા ગયા હશે, એમાં સંતો મહિમા સમજાવ્યો, સંતોને ખૂબ સારી રીતે મહિમા સમજાવ્યો કે સંતો એ બહુ સારી રીતે રહેતા હોય, ગુણગ્રહણ કરો, સાધુતા છે સંપૂર્ણ રીતે. પછી યોગાનુયોગ સંતો કંઈક વાડીએ નાવા ગયા હશે અને થયું કંઈક, એટલે સંતો પોતપોતાના લોટા લઈને મંડ્યા વઢવાઓ, એવા વઢે એવા વઢે માર માર એકબીજાને. તો યોગાનુયોગ ઓલો હરિભગત આવ્યો અને જોયું માર મારે રહ્યા એકબીજાને. ઓલો કે મને એમ હતું કે સાધુ તમે જ પોતે શીખાડતા કે સાધુ બરોબર, અહીંયા તો તમે વઢો રહ્યા બરોબર, અને સંતોને ગુણ ગ્રહણ કરતા કેવું શીખાડી દીધું એને પણ. જુઓ અમારામાં ઘણી બધી લીલાઓ થાય, રાસલીલા થાય, ભોજન લીલા થાય, ઘણી બધી પ્રકારની લીલાઓ થાય. એમાં આજે અમારી લોટમ લોટ લીલા છે કે શું કીધું, અમારી લોટમ લોટ લીલા છે કે એમ કહીને પણ ઓલાને ગુણ ગ્રહણ કરતા શીખાડી દીધું. ઓલાને મજા આવી ગઈ, ના બરોબર આ લીલા સારી હે. હા પણ ગુણ ગ્રહણ કરે તો પણ કલ્યાણ થઈ જાય હો, કોઈ પણ રીતે બસ ગુણ ગ્રહણ થવો જોઈએ. આવી રીતે અહીંયા મહારાજ કહે છે, મહારાજ એવો કલ્યાણનો દોર એવો છૂટો મૂક્યો છે કે કોઈ પણ જીવાતમાં બસ આ સંતનો ગુણ ગ્રહણ કરે ને તો કલ્યાણ થઈ જાય છે. આપણે સંતોની મેં વાત સાંભળી હતી, આપણા ઘણા વર્ષો પહેલાંની વાત છે, સંતો સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા આપણા પ્રસાદી મંદિરે. પછી એના ભણાવનારા ગુરુજી હતા, સંસ્કૃતના બહુ મોટા વિદ્વાન ગુરુજી સંતોને ભણાવતા. પછી થોડાક દિવસ અમદાવાદ ભણાવવા ગયા, થોડાક દિવસ વડતાલ ભણાવવા ગયા. પછી એને ક્યાંય સંતો સાથે સેટ ન થાય, કારણ કે યુવાન અવસ્થા હોય, ઘણી વખત સંતો પોતે યુવાન અવસ્થામાં સેવાઓ કે કરતા હોય, બોલાચાલી બોલતા હોય, ક્રિયાઓ કરતા હોય, તો ગુરુજીને મજા ના આવે. એટલે નક્કી કરી લીધું બસ હવે પોતે પોતાના ગામ સાઉથમાં ચાલી જાઉં, દક્ષિણમાં, દક્ષિણથી આવ્યા તો દક્ષિણમાં ચાલી જાઉં. પછી ગઢડામાં ગયા, રાત્રે એને ભગવાન દર્શન દીધા, ગુરુજીને દર્શન દીધા અને કહ્યું કે તમે અમારા સંતોને ભણવાનું છોડાવીને, તમે અમારા સંતોને ભણવાનું મૂકીને તમે પાછા તમારા ઘરે જાઓ છો, એનું કાંઈ કારણ ભગવાન તો જાણે જ છે. છતાંય પણ ગુરુજી એમ કહ્યું કે મને આ સંતોની ક્રિયાઓ સાથે સેટ નથી થતું, મજા નથી આવતી મને, આમ કહ્યું. ત્યારે ભગવાન કહે છે કાંઈ વાંધો નહીં, યુવાન અવસ્થા છે ને, એ સમય જતાં એના બધાય દોષો, એના સ્વભાવ બધાય નીકળી જશે. પણ હકીકતે સાધુ કેના છે, છે કેના, મારા છે ને, તો મારા સાધુ જાણીને એને ભણાવો બસ, બીજી વાત નહીં. અને એ ગુરુજી પાછા અહીંયા ભુજ આવ્યા અને ભુજના આપણા સંતોને ભણાવ્યા છે, હા બહુ સારી રીતે ભણ્યા છે. અને પછી સંતોનો મહિમા એવો સમજ્યો છે, આ બધાય સાધુ ભગવાનના સાધુ છે, ભગવાનના સાધુ છે, ભગવાનના સાધુ છે, એવો મહિમા સમજીને પછી ભણાવતા. પછી બીજી કોઈ પણ એ ક્રિયાઓ સામે જોતા જ નહીં. ભાઈ સંતો પછી સામે સમય જતાં પોતા પોતાના સ્વભાવ, પૂર્વજન્મના સ્વભાવ હોય કે આ જન્મના સ્વભાવ, પછી બધાય નીકળી ગયા હોય ભલે, પણ એ ગુણ ગ્રહણ કર્યો ને ભગવાનના સાધુ છે, ભગવાનના સાધુ છે, એના કારણે એનું પણ કલ્યાણ હો. આવી રીતે અનેક જીવાત્માને પોતાના ધામમાં પોતાડેલા છે. શ્રીમુખથી સુણી સામ્રથી નથી કેવાતી તે કો એ રીત, કહીએ હૈયે સમાય નહીં છે એવી આજની અગણિત. જેમ જ્વાળા બાળે શુદ્ધા શુદ્ધને, શુદ્ધા શુદ્ધ પલાળે મેઘ, શુદ્ધા શુદ્ધ સમજે નહીં જ્યારે વાયુ વાય કરી વેગ. ભગવાનના મુખથી જ આટલી મોટી સામર્થ્ય સાંભળી હોય છતાંય પણ જેમ છે તેમ
એ તો કહેવાય, કહેવાની સામર્થ્ય તો છે જ નહીં. અગણિત જીવાત્માઓને તાળ્યા છે. જેવી રીતે અગ્નિ છે એ પછી ભલે શુદ્ધ પદાર્થ હોય કે અશુદ્ધ પદાર્થ, બધેને બાળી નાખે છે. જ્યારે વરસાદ આવે ત્યારે જોતું નથી કે અહીંયા ખરાબ દેશ છે કે સારો દેશ, ગમે ત્યાં વરસાદ પડે છે, શુદ્ધ હોય કે અશુદ્ધ બધેને પલાળે છે. વાયુ જ્યારે વાય છે ત્યારે બધેને વાયુ આપે છે, એ પછી જોતો નથી કે એ સારો વાયુ, સારો માણસ છે કે ખરાબ માણસ છે, બધેને એ વાયુ આપે છે. હું એવી ને એવી રીતે ભગવાન આ સમય પધાર્યા છે તો જોવા જોયું નથી પાપી જીવ છે કે સત્સંગી જીવ છે, બધેનું કલ્યાણ સારી પેઠે કરવું છે. હું એમ આજ તાર્યા છે અપાર, ગુણા ગુણ ન જોયા લગાર, જેમ મોટો સદાવ્રતી હોય તે તો ભૂખ્યાનું મુખ ન જોય. જેમ કોઈ મોટો સદાવ્રતી હોય, બધેને અન્ન દેવતા હોય, અન્ન દેતા હોય, ત્યારે સામે ભૂખ્યો માણસ છે એ જુએ જ, બાકી ભૂખ્યો માણસ એ પોતાનો શત્રુ હોય તો ભલે કે બીજો કોઈ પણ માણસ હોય તો ભલે, ભૂખ્યો છે એટલે પછી એને જમવાનું અન્ન આપે છે. તેવી ને તેવી રીતે આ સમય ભગવાન કોઈના ગુણ અવગુણ જોયા જ નથી, બસ ભગવાન સંત ભક્તના સંબંધમાં આવી ગયા તો તેનું કલ્યાણ. પછી ભલે પશુ હોય, પંખી હોય, પન્નગ હોય, નર નારી હોય, કોઈ પણ હોય, પણ એ બધેનું કલ્યાણ કરેલું છે. દેવ દાનવ ભૂત ભૈરવ કોઈ પણ હોય એ બધેનો ઉદ્ધાર કરેલો છે. કીટ પતંગ પરજંત પ્રાણી રે, તાર્યા અગણિત લિયો જાણી રે. પછી કોઈ પણ હોય, નાના નાના કીડા પણ હોય ને તો તેનું પણ કલ્યાણ, પતંગ હોય તો પણ એનું કલ્યાણ, બધેનું કલ્યાણ, એટલે બધેનું કલ્યાણ, કોઈનું પણ રેવા દીધું નથી. બસ આ સમય મારા ધામમાં તેડી જ આવવા છે. તેની કોણ આડી કરનાર, ન હોય ધણીનો ધણી નિરધાર, માટે સહુ માની લેજો સહી, આજ એમ ઉધાર્યા છે કઈ. ધણીનો કોઈ ધણી હોય? હે, ધણીનો હોય કોઈ ધણી? એને પોતે સંકલ્પ કરી લીધો કે આજે મારે આમ કરવું છે, જીવોને ઉધારવા છે, પછી એનથી ઉપરાંત બીજો એ ભગવાનને રોકનાર કોણ? કોઈ નથી હો. માટે સૌ માની લેજો, આજ એમ ઉધાર્યા છે કઈ, અનેક અનેકને ઉધારી લીધા છે. આ સમય એવું ભગવાને નામ ધાર્યું છે કે જે નામનો જાપ કોઈ પણ કરે તો એનું પણ કલ્યાણ કરે છે. હો, એ નામ જાપતા જાપતા એ ભગવાનના ધામમાં જાય છે. એવા નામના નામી જે સ્વામી, તે છે અક્ષર ધામના ધામી, સહુના નિયંતા સહુના નાથ, સહુના સ્વામી સુખની મીરાથ. એવું નામ જપે જન જે હ, પામે પૂરણ સુખને તે હ, હાલે હુકમ એ નામ તણો, આજ અમલ એહનો ઘણો. એ નામના નામી એવા જે સહજાનંદ સ્વામી, એ તો પોતે અક્ષરધામના ધામી છે, અક્ષરધામના અધિપતિ છે, સૌના નિયંતા છે, સૌના નાથ છે, સૌના સ્વામી છે, અને સુખની તો ખાણ છે. એ ભગવાનનું કોઈ પણ નામ લે તો તે ભક્ત પણ પૂરણ કામ બની જાય છે. એ નામનો પણ હુકમ ચાલે છે, લો આ સહી થઈ જાય ક્યાંક તો પછી એ સહી કામ કરે, માણસ હાજર હોય કે ન હોય. ઘણી વાર ચેકની અંદર આપે સાઇન કરી નાખી, માણસ ભલે પછી બીજે ગામ હોય ને, પણ એ સહી કામ કરે રી ને. તેવી ને તેવી રીતે અહીંયા ભગવાનનું નામ કામ કરે છે. ભગવાન પોતે અહીંયા મૂર્તિ રૂપે બેઠા છે અત્યારે હાલ સમયમાં, ધામમાં તો પ્રગટ બેઠા છે. 200 વર્ષ પહેલા ભગવાન અહીંયા પ્રગટ હતા. તો ભલે ભગવાન ગમે તે ગામ વિચરણ કરતા હોય, પણ ભગવાનનું નામ કામ કરે છે. લો શું કહે છે, હાલે હુકમ એ નામ તણો,
હાલે હુકમ તે નામ તણો આજ અમલ એહનો ઘણો. નામથી કામ થઈ જાય છે લો. શકો સર્વે પ્રકાર છે એહનો, નથી અમલ આજ બીજા કેનો. હવે પછી બીજા કોઈનો અમલ છે નહીં, બસ એક આ નામનો શક્કો બેસી ગયો છે. કોઈ માલિયો બીજાની ઓટ. સ્વામી સાવધાન કરે છે બધેને. ઓ હવે આ સમયમાં આપે આવી ગયા, ગઈકા પરમ દિવસ વાતે સાંભળી ગયા ને, આ સમયમાં આપણે આવી ગયા. અને છેલ્લા દિવસે પણ વાત આવશે કે આ સમયમાં જે કોઈ આવી ગયા તો બધાય ભાગ્યશાળી છે, મહાભાગશાળી. તો હવે કહે છે કે આ સમયમાં કોઈ માલિયો બીજાની ઓટ. હવે બીજાનો આશરો ના લેજો. જેમાં જાય જાણે જન ખોટ. બીજાના આશરામાં ખોટ રહેલી છે મોટી, એના આશરામાં રહેતા નહીં. સ્વામી કહે છે કે પછી કહેતાની વાત તમને કીધી નહીં, સાવધાન ન કર્યા. ખરાખરી એ વાત ખોટી નથી, ખરાખરી સાચી વાત છે, ખોટી બિલકુલ નથી. વારે વારે શું કહીએ જો કથી. હવે વારે વારે કેટલું કહેવું, ખરેખરી સાચી વાત જે છે એ તમને બધી કીધી છે, માટે સાવધાન રહેજો બધાય. હું આવી રીતે આવા નામનો બહુ મોટો પ્રતાપ છે. જે કોઈ આ નામનો જપ કરે છે તે ધન્ય ધન્ય છે. સહજાનંદ સહજાનંદ ગાય, તે તો અક્ષરધામ મજાય. સહજાનંદ નામ જેને મુખે, તે તો બ્રહ્મપુર જાશે સુખે. જે કોઈ આ ભગવાનનું નામ સહજાનંદ સહજાનંદ જાપ કર્યા કરે તો અક્ષરધામમાં જાય છે. જે મુખે એ નામ ઉચ્ચારે, તે તો પામી ગયા ભવપાર. લો ભવપાર થઈ ગયા છે આ ભગવાનના નામ લેવા માત્રથી. આમ તો વર્ષો પહેલાં, યુગો પહેલાં અનેક અનેક મહેનત કરવી પડતી ભગવાનની પ્રાપ્તિને માટે. લો અનેક મહેનત કરે, વનમાં જાય તપ કરે, તપ કરી કરીને શરીર ક્રૂસ થઈ જાય, રાફડા વળી જાય તો ભગવાન ન મળતા. પણ આ સમયમાં કેટલો સરળ ઉપાય, ક્યાં ન જાઓ, બસ ખાધે પીધે રહો, ઘરમાં સોફાસેટ ઉપર બેસો, ફરવા જાઓ, મંદિરે જાઓ, બધું કરો, બસ ભગવાનનું નામ લ્યો. સહજાનંદ સહજાનંદ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, નામ લ્યો. કલ્યાણ ધર્મમાં રહેવું હો. પાછું અહીંયાથી બધી છૂટી થઈ જાય એટલે એવું નહીં કે ફેલ ફતરું બીજું કરવું, આ બીજી કરવાની કાંઈ જરૂર નહીં. પણ આમ મોજ મજા બધી કરવી, છૂટી ફરવા જવું, પરિવારને સુખી કરવા બધું કરવું. આ પરિવારમાં કંઈ એકબીજાને પ્રસંગ હોય એ તો એ પ્રસંગ સાચવા પણ જવા બધું થાય છે. પણ આ સમયમાં ભજન કરી લેવું ધર્મમાં રહીને હો, તો એ જીવાત્માનું સહેજે સહેજે કામ થઈ જાય છે. કહે છે કે જે કોઈ ભગવાનનું નામ લે છે એને ધામમાં જવો કાંઈ કઠણ નથી, એ તો બહુ સહેલેથી પહોંચી જાય છે. હવે કદાચિત આ નામ ભલે ઉચ્ચારણ ન કરે, સહજાન એ નામ સાંભળી, કેવળ સાંભળી જાય, જાય પાપ પૂર્વના બળી. તો પૂર્વના પાપ પણ બળી જાય છે. લો આવડો મોટો એ નામનો પ્રતાપ છે. સુણી સ્વામિનારાયણ નામ, એ સ્વામિનારાયણનું નામ સાંભળ્યું હોય, સરિયા કંઈક જીવના કામ. તો એમાં તો કંઈક જીવના કામ થઈ ગયા છો. કાને એ નામની ભડક પડી, એ કેવળ ને કેવળ એ સ્વામિનારાયણ નામની કાનમાં ભડક પડી, તેને અક્ષર પોળ ઉગડી. લો અક્ષરધામનો એનો દરવાજો એના માટે ખુલ્લો થઈ ગયો, એ ધામને માર્ગે ચાલતો થઈ ગયો. આવડો મોટો પ્રતાપ ભગવાનના નામનો છે. તો ભગવાનનો પોતાનો પ્રતાપ કેટલો હોય એની તો કોઈ વાત કરી શકાય નહીં. લો આગળ બીજી વાત, સ્વામિનારાયણની જે કથા, એ ભગવાનની જે કથા છે એ પણ કોઈ સાંભળે તો એનો જન્મ વૃથા જાતો નથી, આને આ જન્મેનું કામ કરી જાય છે.
શ્વાસે શ્વાસ કોઈ પણ ભગવાનનું નામ લે તો એની આદિ વ્યાધિ ઉપાધિ સર્વે ટળી જાય છે. અને એ પરમ પ્રતાપ એવું જે ભગવાનનું ધામ તેને પ્રાપ્ત કરી જાય છે. હું એમ આજ આવ્યા કર્યું સોંઘો કલ્યાણ, જે જડ નહીં મોટા જોગીને તે વણ શ્રમ કર્યો વાણ. શું કહે છે કે આજે એવા ભગવાન પધાર્યા, કલ્યાણ સોંઘું કરી નાખ્યું, બિલકુલ સસ્તું કરી નાખ્યું, સસ્તું મોટો સેલ લગાવી દીધો. માની લો કલ્યાણનો સેલ, બસ એક માળા ફેરવો ને કલ્યાણ આમ આવે ને, બાય વન ગેટ વન ફ્રી, તો એવી ને એવી રીતે ડુ વન માળાની ગેટ અક્ષરધામ ફ્રી, એક માળા કરો ને અક્ષરધામ ફ્રી મળી જાય. ઓ આ મંદિરમાં આવો, કથા સાંભળો, અક્ષરધામ ફ્રી, સંતોનો સમાગમ કરો, અક્ષરધામ ફ્રી, બધું ફ્રી કરી નાખ્યું ભગવાન, અક્ષરધામ ફ્રી કરી નાખ્યું. એનથી ઉપરાંત બીજું કઈ મોટી વાત હો? આવા ભગવાન કલ્યાણ સોંગું કરી નાખ્યું. જે જડે નહીં મોટા જોગીને, શું કહે છે કે આ અક્ષરધામ ને આ કલ્યાણ મોટા મોટા યોગીને ન મળે તે વણ શ્રમે કર્યું વાણ. એ તે કોઈ પણ મહેનત વિના અક્ષરધામ સહેલું કરી નાખ્યું. લો આ શરીરને કાંઈ દમ્યું તો છે નહીં, તપ કાંઈ કર્યું નથી, ધારણા પાણા એકટાણા વગેરે બીજું ખાસ કરવા જતા નથી આપણે. ભલે હવે નિયમના દિવસો આવે છે, ભલે ઘણા ભક્તો નિયમ લેશે, ભલે એકટાણાના નિયમ લેશે, ધારણા પાણાના નિયમ લેશે, અનેક નિયમો લેશે, ભલે એમાં વાંધો નહીં, આ ચાતુર્માસમાં ભગવાનને રાજી કરાય. પણ આમ ખાસ તો બીજું તો કોઈ મોટું તપ કરવા નથી ગયા, પણ એમાંય પણ ભગવાન આપણે કલ્યાણ આપી દીધું છે. લો મોટા મોટા ઉત્સવ છે, રામનવમી, પ્રબોધિની, આ બધા ઉત્સવો છે, તો એમાં પણ ભક્તોને તેડાવેલા છે. એ ઉત્સવમાં કોઈ પણ જીવાત્મા આવે, ઉત્સવના દર્શન કરે તો પણ એનું કલ્યાણ થઈ જાય છે. લો કોઈ પણ સંતના દર્શન કરે, સંત સહિત અમારા ભગવાનના દર્શન કરે, આ સંત સભાના ભક્ત સભાના દર્શન કરે તો એનું કલ્યાણ થઈ જાય છે. આવા સંત સભાનો બહુ મોટો પ્રતાપ. સાત વર્ષ પહેલાની તમને વાત કરો, અહીંયા મંડળ અહીંયા જ હતું, માંડવીમાં જ હું પાર્ષદમાં હતો, ભગતમાં હતો, અને એક ભગત મને મળ્યા અને કહ્યું કે ભગત મને તેડા બહુ દુખ્યા હતા. હરિભગત હતા, ગ્રસ્ત હતા, મને તેડા બહુ દુખ્યા. ભુજમાં બહુ મોટો ઉત્સવ ચાલુ છે, જવાની ઈચ્છા બહુ થાય, મને જવું છે, એ ઉત્સવ કરવો છે, સંતોના દર્શન કરવા છે, ભક્તોના દર્શન કરવા છે, નરનાળદેવના દર્શન કરવા છે, જઈ નથી શકતો, સૂઈ ગયો ખાટલામાં, સાત સાત આઠ આઠ દિવસ સુધી સૂતા છે, ક્રિયા નથી કરી શકતા. એની ક્રિયાઓ, શરીરની ક્રિયાઓ બીજા કોઈ કરાવે. યુવાન અવસ્થા હતી, ભાઈ કંઈ ઘેઢા નતા, ચાલીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષની યુવા ઉંમર છે, તેડા દુખ્યા ઉઠી ન શકે. હવે એ ઉત્સવ લાઈવ ટીવીમાં આવતો હતો અને ટીવીમાં એને સંત સભાના દર્શન થયા અને એ આંખી બંધ કરીને એક એક સાધુને પગે લાગ્યા અને સારી રીતે સંત સભાના દંડવત કર્યા અને તે દિવસે એના તેડા મટી ગયા. બપોર પછી સીધા એ ભૂલી ગયા. લો આ ઘટના એ હરિભગત પોતે મને કીધી. એટલે આ સંત સભાના અહીંયા આવા ઉત્સવમાં આવી કરીને સંત સભાના દર્શન કરે તો પણ એનું કલ્યાણ થઈ જાય છે. લો આવડો મોટો તો આ સંત સભાના છે. બીજી પણ એક વાત કહું, અમારે એક નાના સાધુ હતા અને શરીરમાં ખંજવાળું પડી, અતિ ખંજવાળું પડી, દવાઓ કરી, ખૂબ દવાઓ કરી, પણ મટે નહીં, ખંજવાળ જ ન મટે. પછી એને એક મહિના સુધી વંદો સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર નેરે લોલ એ પદ જ્યારે ચેષ્ટામાં ગવાય ત્યારે આ નાના સાધુ ઊભા થઈને સંત સભાને દંડવત કરતા. જેટલી વાર દંડવત થાય તેટલી વાર દંડવત ચાલુ જ રાખે આ વંદુના પદ સુધી. અને એક મહિના સુધી કર્યું, મહિના પછી એને ખંજવાળ શરીરમાંથી મટી ગઈ. આ સંત સભાના આટલો મોટો પ્રતાપ છે. તો કેટલી કેટલી વાતો કરવી. એટલે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મહારાજે મોટા મોટા ઉત્સવો કર્યા છે અને આ ઉત્સવમાં સંતોને તેડાવ્યા છે અને સંતની સભા, ભક્તોની સભા,
એને કોઈ પણ દર્શન કરે તો એનું કલ્યાણ થઈ જાય છે. સંતના દર્શનની સાથે સાથે ભગવાનના દર્શન કરે તો કલ્યાણ. સંત સહિત નિરખશો નેણે, શું કહે છે? સંત સહિત એ આ ભગવાનના આંખીથી દર્શન કરશો, અતિ સુખી થાશો સૌ તેણે, અતિ સુખી થઈ જવાશો, અતિ સુખી. એમ કહ્યું આપે અવિનાશે. આ વાત તો ભગવાન પોતે પોતાના મુખેથી કહેલી છે, એટલા માટે આ વાતમાં કોઈ પણ ફેર છે નહીં. આવી રીતે ભગવાન શ્રી હરિ ઉત્સવ કરતા કરતા એ બધાએ ભક્તોને વરદાન આપતા આપતા વડતાલ ગામમાં આવ્યા છે. અને વડતાલ ગામમાં પણ ત્યાં મોટી મોટી સભાઓ કરેલી છે, મોટા મોટા ઉત્સવ કરેલા છે. અને એ ઉત્સવમાં સંતો ભક્તો દેશ વિદેશથી આવે છે, ભગવાનના દર્શન કર્યા છે. ભાગે આવ્યો તેને બ્રહ્મ મોલ, જ્યાંથી સુખ છે અતોલ, એહ સુખને આપવા કાજ, આપે આવ્યા છે જો મહારાજ. ભગવાન શ્રીહરિ આવા ઉત્સવ કરી અને જીવાત્માના ભાગે બ્રહ્મ મોલ આપી દીધું. લો કે જ્યાં અતિ અતિ સુખ રહેલું છે એ સુખને આપવા માટે આજે ભગવાન સ્વયં પોતે જ પધાર્યા છે. એવી રીતે અનેક રીતે કલ્યાણનો દોર છૂટો મૂક્યો છે. શા માટે? લઈ જવા છે પોતાને ધામ, બસ પોતાના ધામમાં તેડી જવા છે, હા, બીજી વાત નહીં. વળતું વાલ મેં વિચાર્યો ઉત્સવ કરવા અનેક, સૌ જન મળે સામટા, સમજાય સૌને વિવેક, વર્ષો વર્ષ વેગે કરી આવે દર્શને દોયવાર. આવી રીતે ભગવાન શ્રીહરિ ઉત્સવ કરવાની આજ્ઞા પણ કરેલી છે. અખંડ ઉત્સવ ચાલુ જ રહેશે સંપ્રદાયમાં. હું તો હમણાં હાજર છું, હાજર ન હોઉં ત્યારે પણ આ ઉત્સવ નિત્ય ચાલુ રહેવા જોઈએ. એટલા માટે મંદિર કરાવું મોટા અતિ, ઉત્સવ ચાલુ રાખવા માટે મોટા મોટા મંદિર પણ કરાવ્યા છે અને તેમાં મૂર્તિઓ બેસાડી છે. તો તે મૂર્તિના કોઈ પણ દર્શન કરશે, મૂર્તિનો સ્પર્શ કરશે તો તેનું પણ કલ્યાણ કરશું. હો એમ વાલમે કર્યો વિચાર, માંડ્યા મંદિર કરવા તેવાર, અમદાવાદમાં કરાવી મંદિર, ત્યાં બેસાર્યા બેઉવીર. હે, અમદાવાદમાં મંદિર કરાવ્યું છે મહારાજે, અને ત્યાં બેઉવીરને બેસાડ્યા છે. બેઉવીર એટલે કોણ? નરનારાયણ દેવ. હો, આ વીર બેઉ એટલે બે, આ બે વીર નરનારાયણ ભગવાનને ત્યાં બેસાડેલા છે. ત્યાં મહારાજ જાહેર કર્યું, કાંઈ પણ તમારા જીવનમાં દુઃખ હોય તો નરનાદેવ પાસે આવજો, તમારું વ્યથા અહીંયા મૂકજો, અમે તમારું આ મૂર્તિની વિશે રહીને કલ્યાણ કરશું. હો, અમે પોતે સ્વયં જ જઈ અને ત્યાં મંદિર સ્વયં કરાવેલું છે. ત્યાં એવો કલ્યાણનો દોર છૂટો મૂક્યો કે કોઈ પણ આ મૂર્તિના દર્શન કરે તો પણ કલ્યાણ, કોઈ પણ આ મૂર્તિને સેવા કરશે, પૂજા કરશે, કાંઈ પણ અર્પણ કરશે, વસ્ત્ર અન્ન જે કાંઈ અર્પણ કરશે તો તેનું પણ કલ્યાણ. આવી રીતે કલ્યાણ ખૂબ છૂટું કર્યું છે. વડતાલમાં પણ મંદિર કરાવેલું છે, એમાં સુંદર લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિઓ પધરાવી છે. અને ત્યાં પણ એવું કહેલું છે કે આ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કોઈ પણ કરશે, સેવા પૂજા કાંઈ પણ કરશે, અર્પણ કરશે કાંઈ પણ વસ્તુ, તો તેનું પણ અમે કલ્યાણ કરશું. પછી ગઢડામાં પણ શ્રીહરિ પધાર્યા છે અને ત્યાં ગઢડામાં પણ મોટા મોટા ઉત્સવ કરેલા છે, અનેક અનેક ઉત્સવો. અને ગઢડામાં ઉત્સવ કરી સંતો ભક્તોને જમાડેલા છે, મોટી મોટી પંક્તિઓ સંતોની થયેલી છે અને સંતોને સારી પેઠે જમાડ્યા છે. આ ઉત્સવમાં અનેક પ્રકારે સંતોની સાથે રંગ ઉત્સવ પણ કરેલો છે
અને આ રંગોત્સવમાં ભક્તો પણ ભેળા રમ્યા છે, તો એ ઉત્સવનો કોઈ પણ દર્શન કરે, ઉત્સવ યાદ રહી જાય, તો તેના દ્વારા પણ અતિ કલ્યાણ ભગવાન શ્રી હરિએ કરેલું છે. રંગ ઉત્સવ રમ્યા પછી એમ સૌ જનને સુખ થાવા, ચાલ્યા રંગે રમીનાથ નાવા. રંગ રમ્યા પછી ક્યાં જાય? નાવા માટે. નાયા નાથ સાથે સખા સહુ, એહ સમાની શિવાત કહું. સખાઓની સાથે ત્યાં મહારાજ ખૂબ નાયા છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એની પણ કેટલી વાત કહું હો. આવી રીતે મોક્ષનો માર્ગ ત્યાં ચાલુ કરેલો છે. અંતકાળે પોતાના પ્રતાપ વડે કરીને તેડી જાય છે. આવી રીતે ફરાફરી ઉત્સવ કરેલા જ છે. લેરે આવ્યા બહુ લેરમાં, અતિ મેર કરી મેરવાન. દુખિયા જીવ સુખિયા કર્યા, વળી પાપી કર્યા પુણ્યવાન. લેરી આવ્યા આજ લેરમાં, એ ભગવાન આજ લેરમાં આવી ગયા. હવે વિચાર કરો, એ ભગવાન આજ મોજમાં આવી ગયા. બસ મારો આ જીવાત્માઓનો મારા સંબંધે, સંતોના સંબંધે, ભક્તોના સંબંધે, ઉત્સવોના સંબંધે જે તે પ્રકારે કલ્યાણ કરવું છે, બસ બીજી વાત નહીં, લેરમાં આવી ગયા હો. અતિ મેર કરી મેરવાન, અતિ દયા કરી, અતિ દયા એનો કોઈ પાર નહીં લો, એવડી દયા કરી દીધી. દુખિયા જીવ સુખિયા કર્યા, એ સુખિયા કરી દીધા. હેરાન થતા ત્રિવિધ તાપમાં, એ હેરાન થતા હતા તો બધેને સુખિયા કરી દીધા. વળી પાપી કર્યા પુણ્યવાન, પાપીઓને પુણ્યવાન કરી દીધા છે. વળી વળતું વાલ મેં વિચાર્યું, અહીં મંદિર કરીએ એક. હવે ગઢડામાં મહારાજ બેઠા છે, તો વિચાર કર્યો કે ત્યાં ગઢડામાં પણ એક મંદિર બનાવવું હો. તો ગઢડામાં પણ સરસ મજાનું ગોપીનાથજીનું મંદિર બનાવેલું છે. વળી શ્રીહરિ ભુજમાં પણ બહુ મોટું મંદિર બનાવેલું છે. અને ભુજમાં પણ અહીંયા નરનાણ દેવ પધરાવ્યા, અહીંયા પણ સારી રીતે મહારાજ જાહેર કર્યું કે કોઈને તમારું કાંઈ પણ દુઃખ હોય તો નરનાળ દેવ પાસે આવજો, તમારું દુઃખ અહીંયા મૂકજો, ભગવાન તમારું બધું દુઃખ દૂર કરશે. તો આ જે દાખલા છે જ, લાઈવ પ્રગટ દાખલાઓ છે, બધાને ખબર જ છે કે આ નરનાળ દેવ બધાય દુઃખ દૂર કરે છે. તો આવી રીતે ભગવાન શ્રીહરિ ત્યાં પણ અહીંયા ભુજમાં પણ મંદિર કરાવેલું છે. તેવીને તેવી રીતે ધોળકા, તેવીને તેવી રીતે જૂનાગઢમાં કે બધી જગ્યાએ જ્યાં જ્યાં મંદિર કરવાના હતા, શ્રીહરિ ત્યાં મંદિર કરાવેલા છે. જ્યારે મંદિર કરાવ્યા ત્યારે ભગવાન શ્રીહરિ ત્યાં ત્યાં ભક્તોને કહ્યું કે આ મૂર્તિની તમે સેવા કરજો, આ મૂર્તિને પૂજજો, તમારું અમે કલ્યાણ કરશું. પૂજામાં રહેલી મૂર્તિ એની પણ તમે પૂજા કરજો, તો એનાથી પણ અમે તમારું કલ્યાણ કરશું હો. આવી રીતે ભગવાન શ્રીહરિ અહીંયા અનેક અનેક મંદિરો બનાવી અને જીવાત્માઓનું કલ્યાણ કરેલું છે. આવી રીતે ભગવાન શ્રીહરિ કલ્યાણના જે દોર છે, માર્ગ છે, એ ખુલ્લો કર્યો છે અને અનેક જીવાત્માઓ ભગવાનના માર્ગે જતા થઈ ગયા છે, ભગવાનની મૂર્તિનું સુખ ભોગવે છે. આવી રીતે ભગવાનનો મહાસમર્થ પ્રતાપ છે. તો એ પ્રતાપ સ્વામી કહે છે કે લખ્યો થોડો રહી ગયો ઘણો. તો થોડોક પ્રતાપ લખ્યો છે બુદ્ધિ બળે, પણ ઘણો રહી ગયો છે. છતાંય પણ એ ભગવાન કૃપા કરે, ધીરે 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 જેવો પ્રતાપ છે એ આપણે જણાઈ આવશે. બરાબર. હવે વિશેષ જે ભગવાનનો મહિમા છે આપણે આવતીકાલના કથા પ્રસંગમાં સાંભળશું. અહીં જ્યાં કથાને વિરામ. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમળ સેવક નિષ્કુલાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે ત્રયસ્ત્રિંશ પ્રકાશઃ સહજાનંદ સ્વામી મહારાજની જય.